તમને ખબર ન પડે એટલે કે તો આપણે સમજી જઈએ જે કઈ હોય કયો મને મજમત મારા તમારી રીતે કેમ સમજવું કયો હવે મને વાત કરી વાત તો તમે હવે દક્ષિણા નથી તમે તમારે મારે કેમ સમજવું તમે વાત કરી હોય તો હું શ્રીફળ સ્વીકારી લઉં આ ડખા કરવાની ક્યાં જરૂર હતી તો પણ તમારે કીધું હતું તો તમારે ઘરે આવત ને પણ એટલે કે તો આપે આ ખાનમાં સમજી જઈએ ને શ્રીફળ તમારે જીલું એમ ને જીલું તો પણ હવે વારો ન આવે એમણે સુખી સવો રહેવા દો ને તો યાબ રાખી બાકી પવણે લઈને પૂછો રોજ ટિફિન લઈને જાય હા એવું થાતું હોય છે લે સુખી સવો અહીંયા ખારું મુરત કાઢતા જાવ મુરત મારે હા ઓલો કાઢતો પછી દક્ષિણા બક્ષિણા મળે દક્ષિણા જે વાર છે એ મુરત કાઢો યા ખારું હે યાજ પેલા રે બહાના રે રાજા કઈ મોડા નથી
તારા એવા દેવ દેવતાને કંકોત્રી લખાઈ દે. હા 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 હવે ગણેશ સ્થાપના કરી નાખો. હા ગણેશ સ્થાપના કરી નાખો. તમે યાદ રાખજો હું કામ કરેવું કેટલું કામ કરેવું. અને તમે એમ જો વિઘનપણામાં તમારા રાજમાં કોઈ ગોરદેવ આવતા નહીં હોય. આવે અમારે કેટલા આવે રૂખડિયા રૂખડિયા. હા રૂખડિયા ને ગરવાય નહીં દેતો. ધકો ભાઈ બહાર કાઢી દેલી. તો મેં જોયું આવું ને એન્ટ્રી પડી ને. હા નક્કી થઈ ગયું અહીંયા તો કઈ બહુ. તો હારું હાલો ગણેશ સ્થાપના. હા ગણેશ સ્થાપના કરતા જાઓ. પછી બીજું કઈ કામ તો હોય તો હારું કહી દો. એ પછી કશું કેવું છે તો ફાઈલ. હા હા એટલે તમને કીધું હાથ માં આપડે બે સમજી જાય પણ તમે કઈ ધ્યાન દીધી નહીં. કઈ વાંધો નહીં એવું કઈ છે ને. હા કેવું બરોબર એવું ઠેકાણ હોય ધ્યાન માં રાખજો. પાછા ધ્યાન માં રાખજો. હા એ તમારે રખડવાનું હોય બીજે. તમારી દક્ષિણા લગ્ન માં મળી જાય. તમે પાછા આવવાના છો લગ્ન માં? તમે લગ્ન માં આવવાના છો? હું તો હોવ જ ને. તમારું કઈ નોખું કરવું પડશે રસોડું બસોડું કે? ના ના આપડે ગમે એવું હાલે. અરે ભૂદેવ કંકોત્રી લખતા હતા. હે કે સર સાટી ને લખી ગંકો
હવે પ્રધાન જી કંકોત્રી લખાઈ ગઈ છે હવે માંડવા રોકો હે માંડવ રે કાઈ સો એક 400 રૂપિયા રામ ભરો થયો છે બોલો રામા પીરની જય એ ગણ જેર ગુંડાળ ને લાંબી ટુંડાળા
આપણે પઠિયાર કુળ થોડુંક મોટું છે, દાન જાડેરી આવશે માટે ઉતારા વ્યવસ્થાની વ્યવસ્થા કરી રાખજો, જેથી કરી કોઈ અગવડતા ના પડે. બહુ સારું.